આપણે સ્વાધ્યાય 1.4 જોઈએ. એમાં પહેલા પ્રશ્નમાં ભાગાકાર કરવાનો છે. -20/4 તો 4 × 5 = 20 અને -5. 40/-4 4 × 40 -10. -30/-3 -+ થઈ જાય 10 × 30 એટલે 10. -13/13 13 × 13 એટલે માઇનસ છે એટલે -1. 0/-8 તો 0/-8 એટલે ઉપર જવાબ 0 એટલે જવાબ 0 આવે. 50/-5 તો 50/-5 કરીએ તો 5 × 50 અને કેવા -10. બરાબર. હવે અહીંયા જવાબ લખવાના છે. 15/-2 - 1 પહેલાં આનો સરવાળો કરો. -2 - 1 એટલે -3 થાય. તો 15/-3 કરો, છેદમાં આવી જાય 3. 3 × 5 = 15. ઓકે, તો જવાબ શું આવે? -5. આ માઇનસ નીચે છે જ એટલે -5. -17/18 - 1 તો 18 માંથી 1 જાય તો 17. તો -17/17 17 × 1 = 17 -1. -20/-16 - 4 આ બેનો સરવાળો થાય. 16 × 4 = 20 -20 થાય. તો -20/-20 -+ 20 = 21 એટલે 1 જવાબ આવે. -7/-3 એટલે 7 × 3 = 10 એટલે -10. વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે. અહીંયા -2/1 તો મોટામાંથી નાની બાદ કરો, મોટાનું ચિહ્ન એટલે -1 આવે. 2 માંથી 1 જાય તો 1 અને -1. -10/-1 કરીએ તો -+ થાય અને 10 જવાબમાં 10 આવે. છેદમાં 1 છે એટલે કંઈ જ લખવાની જરૂર નથી. -3/18 પહેલાં આનું આપણે કરીએ તો મોટામાંથી નાની બાદ કરો. 18 માંથી 3 જાય તો 15 કેવા +. અહીંયા પણ એ જ છે પણ બંને માઇનસ છે એટલે સરવાળો થશે. 2 અને 3 = 5 પણ -5. 15/-5 તો 5 × 3 = 15 કેવા -3. ઓકે, અહીં આપણે a/b + c ≠ a/b + a/c ચકાસવાનું છે. બરાબર. તો પહેલું છે a = 8, b = 3 અને c = 1. આ જે પરિણામ છે એમાં a, b અને c કિંમત મૂકવાની છે. તો a અહીંયાથી ડાબી બાજુ 8/3 + 1 ≠ 8/3 + 8/1. તો પહેલાં ડાબી બાજુ લઈએ આપણે. 8/3 ને 1 = 4. 8/4 = 4 × 2 = 8 એટલે જવાબ આવશે 2. ડાબી બાજુ જમણી બાજુ જુઓ. 8/3 + 8/1 લસા લેવો પડે. 3 લસા આવે એટલે અહીંયા 8 ના 8 + આને 3 વડે ગુણવાના એટલે અહીંયા ઉપર પણ 3 વડે ગુણવા પડે. તો 8 × 3 = 24 અને 3/2 24માં 8 ઉમેરો તો 32/3. તમે જોઈ શકો છો અહીંયા 2 છે, અહીંયા 32/3 છે. એનો અર્થ કે ડાબા ≠ જમણા. બરાબર. બીજો છે એમાં પણ a = 12 b = 3 c = 4. તો 12/3 + 12/4. ઓકે, ચલો પહેલાં ડાબી બાજુ લઈશું. તો 12/3 + 4 3 × 4 = 7. તો 12/7 જવાબ આવે. અને મિશ્રમાં ફેરવી છે. 7 × 1 = 7 5 = 12 મિશ્રમાં ફેરવી છે. બરાબર. અહીંયા જોઈએ 12/3 એટલે 12/3 અને છેદ ઉડે 3 × 4 = 12 એટલે 4 આવે. 12/4 તો 4 × 3 = 12 તો અહીંયા આવશે 4 + 3 તો જવાબ શું આવશે? બેનો સરવાળો 4 × 3 = 7. અહીંયા 12/7 અહીંયા 1 + 7 તો ડાબા ≠ જબા. ઓકે, ખાલી જગ્યા પૂરવાની છે. આપણે વાત કરતા હતા અહીંયા આગળ ભાગાકાર કરવાનું છે. બરાબર. તો એનો અર્થ શું થાય? 50/-(-50). હવે આપણે આ ખાલી જગ્યા શોધીએ તો ખાલી જગ્યા બરાબર અહીંયા ભાગાકારમાં છે તો એ ક્યાં જાય? નીચે જશે. નીચે તો શું લખાશે? 50 × 50 પણ કેવા -1 એટલે જવાબ -1 આવે.
એટલે આ રીતે કરી શકાય. ખાલી જગ્યા બરાબર માઇનસ પચાસ ભાગ્યા પચાસ, પચાસ એકા પચાસ પણ કેવા માઇનસ એક, આ રીતે ભાગાકાર કરવાનો. અહીંયા માઇનસ એકનો ભાગાકાર કરો તો જવાબ તો માઇનસ માઇનસ પ્લસ એટલે સાહીઠ સીધા જવાબ આવે. માઇનસ સાહીઠ ભાગ્યા માઇનસ એક તો જવાબ સાહીઠ આવે, એટલે અહીંયા સાહીઠ લખી દો. અહીંયા એક વડે ભાગાકાર કરીએ તો એનો એ જવાબ આવે એટલે માઇનસ વીસ જ આવે. હવે અહીંયા ખાલી જગ્યા ભાગ્યા માઇનસ ચાર બરાબર ત્રણ, બરાબર એનો અર્થ શું થશે? ખાલી જગ્યા ભાગ્યા માઇનસ ચાર બરાબર ત્રણ, તો આ અહીંયા આગળ ગુણાકારમાં જતા રહેશે તો શું લખાય? બરાબર ત્રણ ગુણ્યા માઇનસ ચાર, માઇનસ બાર જવાબ આવે. તો એ માઇનસ બાર ભાગ્યા માઇનસ ચાર બરાબર ત્રણ, બરાબર એ રીતે. એવું અહીંયા પણ એવું જ છે, આ પાંચ છે ને એ ગુણાકારમાં જતા રહે, તો પાંચ ચોક વીસ પણ કેવા? માઇનસ વીસ. આવી ગયો જવાબ. અહીંયા પણ છ ગુણાકારમાં જતા રહે, છ તરી અઢાર માઇનસ માઇનસ પ્લસ એટલે અઢાર જવાબ આવ્યો. ચલો અહીંયા પાછળ છે તો પંદરને એક વડે ભાગીએ તો પંદર જ આવે પણ માઇનસ માઇનસ પ્લસ. ચોવીસને બે વડે ભાગીએ તો બાર દુ ચોવીસ એટલે બાર આવે પણ માઇનસ છે એટલે જવાબ માઇનસ બાર. પાંચમો જોઈએ, બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર સોળ ડિગ્રી સેલ્સિયસ છે, બે અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે, તો પહેલું કયા સમયે તાપમાન શૂન્ય અંશથી નીચે દસ અંશ હોય, બીજું મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? બરાબર, તો પહેલું તો બપોરે બાર વાગ્યાનું તાપમાન કેટલું આપેલું છે? સોળ અંશ સેલ્સિયસ. અને શું કહે છે? એક સમયે તે શૂન્યની નીચે દસ અંશ સેલ્સિયસ હોય છે. કયા સમયે? સમય શોધવાનો છે પણ કેટલું છે તાપમાન? દસ અંશ સેલ્સિયસ. શૂન્યની નીચે એટલે માઇનસ દસ અંશ થાય, એટલે માઇનસ દસ અંશ હોય તો આપણે પહેલાં તો એનો ગાળો શોધવો પડશે, તાપમાનનો ગાળો. તો તાપમાનમાં તફાવતનો ગાળો કેટલો છે? તો જે આજે સોળ અંશ છે માઇનસ માઇનસ દસ અંશ, બરાબર. સોળમાંથી આ માઇનસ બાદ કરો, ખબર પડે કેટલા છે, તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય કૌંસ છોડીએ તો. સોળ વત્તા દસ કેટલા થાય? છવ્વીસ અંશ સેલ્સિયસ, બરાબર. તો આપણો તાપમાનનો ગાળો છવ્વીસ અંશ સેલ્સિયસ છે અને અહીંયા પ્રતિ કલાકે બે ડિગ્રી શું થાય છે? ઘટે છે. તો અહીંયા આગળ આપણે શું લખી શકાય કે બે અંશ સેલ્સિયસ ઘટવા માટે એક કલાક જોઈએ, કારણ કે આપણે કયા સમયે એટલે પૂરું કલાક શોધવા પડશે આપણે, બરાબર. તો આપણે પદ મૂકીએ, ચલો કે બે અંશ ડિગ્રી ઘટવા માટે એક કલાક થાય તો છવ્વીસ અંશ સેલ્સિયસ ઘટવા માટે કેટલું? કારણ કે આપણે પાછળ છવ્વીસ અંશનો ગાળો આવ્યો હતો ને એટલા માટે. તો છવ્વીસ ગુણ્યા એક ભાગ્યા બે, બે છે દોડાડો તો તેર દુ છવ્વીસ, અથવા બે ગુણ્યા તેર બરાબર છવ્વીસ, તો તેર કલાક જવાબ આવે, બરાબર. હવે તેર કલાક એટલે શું? બપોરે બાર વાગ્યાનો સમય છે પહેલો, એમાં બાર કલાક ઉમેર્યો તો રાત્રિના બાર થઈ જાય સીધા, પણ આપણે તેર કલાક છે એટલે હજુ એક કલાક ઉમેરવો પડે. તો રાત્રિના બાર પ્લસ એક એટલે રાત્રે કેટલા વાગે? એક વાગે. એટલે જુઓ, રાત્રે એક વાગે માઇનસ દસ અંશ સેલ્સિયસ તાપમાન થશે, બરાબર. તેર કલાક એટલે બાર પ્લસ બાર, આપણે કુલ તેર કલાક ઉમેરવાના, તો બાર વત્તા તેર ઉમેરો તો પંદર થાય, બરાબર ને, સોરી પચીસ થાય, પણ આપણે એવી રીતે નથી વિચારવાનો, તમને ખ્યાલ ના આવે. બાર વત્તા બાર ઉમેરો એટલે સીધા રાતના બાર થઈ જાય, અને હજુ તેર એટલે હજુ એક કલાક ઉમેરો એટલે રાત્રિનો એક વાગી જાય, બરાબર. તેર કલાક એટલે આ જુઓ મેં બતાવ્યું છે, તેર કલાક આ રીતે સમજવાના છે. તો રાત્રે એક વાગે માઇનસ દસ અંશ સેલ્સિયસ થાય છે. હવે બીજું શું કહે છે કે પ્રશ્ન બીજો કયો છે જોઈ લઈએ. ઓકે, મધ્યરાત્રિનું તાપમાન કેટલું થાય છે? તો બપોરના બાર વાગ્યાથી મધ્યરાત્રિના બાર વાગ્યા સુધીનું તાપમાન આપણે ગણવું છે. એક કલાકમાં બે અંશ સેલ્સિયસ ઘટે તો બાર કલાકમાં કેટલું? તો બાર ગુણ્યા માઇનસ બે તો કેટલા થાય? માઇનસ ચોવીસ અંશ સેલ્સિયસ. તો મધ્યરાત્રિનું તાપમાન બરાબર, પહેલાં બપોરે સોળ હતું,
तो 16 प्लस माइनस 24, 16 માંથી માઇનસ 24 માઇનસ કરો એટલે 24 માંથી 16 જાય તો 8, પણ કેવા માઇનસ 8 ડિગ્રી. તેનો મતલબ શું થયો? મધ્યરાત્રિનું તાપમાન માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ હશે. તમે બીજી રીતે બી સમજી શકો છો. રાત્રે 1 વાગે માઇનસ 10 છે, સમજો 1 વાગે માઇનસ 10 છે તો અહીંયા 12 વાગે એટલે અહીંયા આગળ કેટલું હોય? માઇનસ 8 જ હોય ને. 2-2 ઘટતું જાય છે, દર કલાકે 2 ઘટે છે, તો અહીંયા માઇનસ 8 હોય, ફરતી 2 કલાક ઘટે એટલે માઇનસ 10 થાય. બરાબર, એ રીતે પણ સમજી શકાય. ઓકે, એટલે મધ્યરાત્રિનું તાપમાન માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. એક પરીક્ષામાં સાચા જવાબ માટે પ્લસ 5, ખોટા જવાબ માટે માઇનસ 2 આપવામાં આવે છે. ઉર્મિલાએ 36 ગુણ મેળવ્યા છે, કુલ ગુણ 36 મેળવ્યા છે. જો તેણે 8 સાચા જવાબ આપ્યા હોય તો કેટલા ખોટા જવાબ આપ્યા હશે? ચલો, કુલ ગુણ 36 છે, 1 સાચા જવાબના 5 ગુણ, તો 8ના કેટલા? 8×5=40 ગુણ સાચા જવાબના છે. તો આપણે ખોટા જવાબના ગુણ શોધવા હોય તો શું કરવું પડે? કુલ ગુણમાંથી સાચા જવાબ માઇનસ કરવા પડે. સાચા જવાબના ગુણ માઇનસ કરો તો 36 કુલ ગુણ માઇનસ સાચા જવાબના 40 ગુણ. હવે 36 − 40, મોટામાંથી નાના બાદ કરો મોટાનું ચિહ્ન, તો માઇનસ જવાબ આવે. 40 − 36 = 4, તો માઇનસ 4 ગુણ આવશે. બરાબર, હજુ તો આપણે ખોટા જવાબ શોધવાના છે. તમને ખબર છે કે 1 ખોટો જવાબ હોય તો માઇનસ 2 ગુણ છે. બરાબર, અહીંયા માઇનસ 4 ગુણ આપેલા છે, તો પદ મૂકીશું આપણે. શું પદ આવે? માઇનસ 2 ગુણ હોય તો 1 ખોટો જવાબ, તો માઇનસ 4 એ કેટલા? તો −4 × 1/-2, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 2 × 4 છેદ ઉડાડી દો, તો 2 ખોટા જવાબ ઉર્મિલાના હશે. ઓકે, એ જ રીતે મેઘનાએ −6 ગુણ કુલ મેળવ્યા છે, એણે 2 સાચા જવાબ આપ્યા છે, તો કેટલા જવાબ ખોટા હશે? કુલ ગુણ −6, 1 સાચા જવાબના 5 ગુણ, તો 2ના કેટલા? તો 10 ગુણ સાચા જવાબના મળ્યા. તો ખોટા જવાબના ગુણ બરાબર કુલ ગુણમાંથી સાચા જવાબના ગુણ માઇનસ કરો, તો કુલ ગુણ કેટલા? −6 − 10. હવે જો બંને માઇનસ છે, એનો મતલબ −6 + −10 કરવા પડે, તો જવાબ શું આવે? −16. તો −16 ખોટા જવાબના ગુણ છે. પદ મૂકો ફરીથી કે −2 ગુણ હોય તો 1 ખોટો જવાબ, તો −16 ગુણ હોય તો કેટલા ખોટા જવાબ? તો −16 × 1/-2 છેદ ઉડાડો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 2×8 = 16, એટલે 8 ખોટા જવાબ હોય. તો મેઘના કેટલા જવાબ ખોટા હશે? 8. ઓકે.